স্বাগতছে আমরা বিয়াসাসুর লেকচার নম্বর 50 বিভাগ চ্যাপ্টার 8 বিজ্ঞান স্বাধীন মাত্র এবার বিভাগে নিচেনা প্রশ্ননা মাত্রা প্রমাণে চলাবো ডাটা নম্বর 3 নি অন্তর্গত জড়িলো এফএক্স বরাবর এক্স টন ওছা এক্স ওয়ার ওছা এক্স তাবে ইনি অধিকতম અને લઘુતમ કિંમત મિત્ર અધિકતમ અને લઘુતમ કિંમત એટલે કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત ના આપણે આગળ ડાટા કર્યા હતા બરાબર તો મહત્તમ અને ન્યૂનતમ કિંમત એ જ અધિકતમ અને લઘુતમ કિંમત થાય મહત્તમ એટલે અધિકતમ થાય અને ન્યૂનતમ એટલે લઘુતમ કિંમત થાય બરાબર તો એના માટે આપણે બે નિયમો જે કાલે જોયા હતા કાલના ડાટામાં એટલે આગળના ડાટામાં બરાબર એ જ નિયમ આમાં અનુસરશું કે મહત્તમ કિંમત મેળવવી હોય બરાબર એના માટે આપણે બે નિયમ પ્રથમ રિટર્ન કરો એના બરાબર 0 લો દ્વિતીય રિટર્ન કરો એમાં x ની કિંમત મૂકો અને તમારો જવાબ જે છે એ જો ઋણ આવે બરોબર તો મહત્તમ કિંમત x ની જે કિંમત મળે એ મહત્તમ કિંમત ધારણ કરે છે અને જો ન્યૂનતમ કિંમત તમારે મેળવવી છે તો પ્રથમ રિટર્ન બરાબર 0 લો અને દ્વિતીય રિટર્ન માં x ની કિંમત મૂકો અને જો તમારો જવાબ ધન આવે તો ઈ જે x ની કિંમત મળે છે એ ન્યૂનતમ કિંમત ધારણ કરે છે બરોબર આવો આપણે કહી શકાય તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો કે પ્રથમ રિટર્ન જે કાર તમે લખી મૂકી દે તો કે x બરાબર x1 - x1 - x / b આ રીતે આપેલું છે હવે આપણે પ્રથમ વિકલન કરશું એટલે f - x ડાયરેક્ટ વિકલન કરના પણ જ્યારે મોટા દાખલા પૂછાય f f બને એટલે ઓછા બને આપણે એટલે કરવાનું બરોબર જે આવે છે કે એને તો આપણે મૂકશું પણ જેટલા કપાય છે એટલા આપણે ઓછા કરશું એટલે કે આમાં ડાયરેક્ટ વિકલન કરશું ઘાત આગળ ઘાત માઇનસ ઘટાડો ત્રણ આગળ લઈ લો અને ત્રણ એચ ની ત્રણ ઓછા એક માઇનસ જે નિશાન છે એમનો બે ને આગળ લઈ લો બે એચ ની બે માઇનસ અહીં ઉપર એચ ની કેટલી ધાર લો એક એના પર લઈ લો તો એક ધાર ને કઈ આગળ લેવાની જરૂર નથી એમ તો હોય જ કોઈ પણ સાથે ગુણાકાર એટલા માટે એચ નો લો એક માઇનસ હાથે લખી નો ઘટાડો કર્યો અને અચળ સંખ્યા એટલે અચળ સંખ્યા નું હંમેશા જીરો હોય છે આગળ વધીએ તો એમ એસ એક્સ બરાબર ત્રણ એક્સ ની ત્રણ માંથી એક ધાર બાદ કરો એટલે બે ઓછા બે એક્સ ની બે માંથી એક ધાર બાદ કરીએ એટલે એક આવે પણ એટલે લખવાની જરૂર નથી કારણ કે દરેક ની એક ધાર તો હોય જ માઇનસ એક્સ ની જીરો ઘાત થશે એક માઇનસ એક કરો ઘાત નો એટલે જીરો થઈ જાય કોઈ પણ ની જીરો ઘાત હોય તો એની જગ્યાએ આપણે એક મૂકી શકીએ છીએ આપણે એને મૂકી દઈશું અને પ્લસ જીરો છે તો પ્લસ જીરો ને લખવાની જરૂરિયાત નથી તો આપણો પ્રથમ વિકલન મળ્યું હવે આપણે આનું દ્વિતીય વિકલન કરશું તો એફ ડબલ ડેશ એક્સ કાટાગર આપણે એક નો ઘટાડો ત્રણ ગુણ્યા બે એટલે છ એક્સ ની બે માટે એક બાદ થશે અહીં ઉપર એક ભાગ તો એક ને આગળ લઈ લો બે સાથે ગુણાય તો બે થશે અને બે એક્સ ની એક માઇનસ એક કર થશે અને અચળ સંખ્યા બી એક છે તો એક નું વિકલન કરો કે પછી જીરો થી એક કરવાની જરૂર નથી તો એફ ડબલ ડેશ એક્સ બરાબર છ એચ બે માં એક ઘાત બાદ કરી એક ઘાત આવશે બરાબર એક ઘાત આપણે લખશું ને કારણ કે એક ઘાત દરેક ની હોય જ છે માઇનસ બે એક્સ ની એક માઇનસ એક તો એક ની એક્સ ની એક માઇનસ એક ઘાત એટલે કે એક્સ ની જીરો ઘાત થશે તો કોઈ પણ ની જીરો ઘાત હોય તેની જગ્યા પર કેટલા મૂકવા થશે લાગણે જે એક મૂકી દે તો 6x ઓછા 2 આપણે જે કેટલું મેળવ્યું હવે પ્રથમ એકમ મળી ગયું દ્વિતીય એકમ મળી ગયું ત્યાર પછી આપણે શું કરવાનું તો કે પ્રથમ શરત નું શું પ્રથમ શરત શું કહે છે કે પ્રથમ વિકલન બરાબર 0 જે આપણે એકમ મેળવ્યો છે એના બરાબર 0 લેવાનું અને આપણે x ની કિંમત ગોખવી પડશે એટલે શું મળશે કે f(x) બરાબર 0 લેતા એટલે જે પ્રથમ વિકલન છે બરાબર 0 મૂકો 0 બરાબર 3x નો વર્ગ ઓછા 2x ઓછા આ રીતે આપણે સ્ટેપ મળે છે તો આ સ્ટેપ ની અંદર આપણે અવયવનો નિયમ વાપરવો પડશે તો આપણે x ની કિંમત મળશે બરાબર અવયવનો નિયમ કઈ રીતે તો કે 3x વર્ગ હતા એને ગુણ્યા 1 કરો 3x વર્ગ ગુણ્યા 1 3x વર્ગ થશે સમજો આપણે લખો છે બરાબર ગુણાકાર પહેલા છે આપણે નો થયો 3x વર્ગ ઓછા માઇનસ હતા આ પ્લસ હતા પ્લસ માઇનસ માઇનસ આ ગુણાકાર એવો તો આના એવા ભાગ પાડો કે પ્લસ માઇનસ કરો ને તો વચ્ચે નું પદ આવે અને ગુણાકાર કરો તો પેલા છે આપણે તો ગુણાકાર તો ત્રણ ના ભાગ પાડીએ ને બે આવે તેવા ક્યાં આવે પડશે તો કે ત્રણ એક રૂપાણ
x1
कोंसा x बटा d मां x बराबर कितना लेवाना छे एक न्यूटन के माने छे तो पहला मैंने डेली मानी थी न्यूटन की मान पहला मैंने न्यूटन के माने बराबर आज जरा कौन छे x बराबर कितना लेवाना छे और x देखा है यहाँ पे तो ये दो घन के एक दो घन कोंसा एक नो घन कोंसा एक बटा जहाँ जहाँ पर जब हमने देखा है ना यहाँ पे जी एक देखो घाट के ऊपर लगा है बराबर तो एक नो घन का ये तो ये एक नो घन का ये तो एक माइनस एक प्लस बी बराबर कितना है प्लस एक ठीक है आज इसी में क्या है एक क्यों मेरी न्यूनतम कीमत अच्छा होती बराबर लघुतम कीमत कितनी मिली ये अबे बीजी कीमत आपने बहुत बारी चुप के लिए पहले भी नहीं चाह महत्तम कीमत पहले सॉल्व कर महत्तम कीमत मार अबे एक्स बराबर ये एक्स बराबर अबे जरा कम से कम के लिए ये एक्स बराबर एक्स वन कोचा एक्स वन कोचा एक्स बढ़ता दिए मां x बराबर कितना लगा था से माइनस एक कर दिया पर अब महत्व के मामले में क्या क्या मंचित हो एक तरफ क्या मंचित हो लघुतम के मामले में क्या किया लघुतम के मामले में क्या किया लघुतम के मामले में क्या किया अमहत्व के मामले में क्या किया x के कहीं यहाँ पर माइनस एक कर दिया उसने क्या किया माइनस एक कर दिया उसने माइनस x और भी सीधे माइनस एक कर दिया उसने एनो माइनस में छूट जाए पांच माइनस एक कर दिया उस अने प्लस अबे घन के लिए कितनो घन क्या निशानी के लिए माइनस से अने घन से एक ही संख्या में घात से या एक ही संख्या में घात होए या निशानी जे होए बराबर ये जरा के खातो त्रण वक्त माइनस निशानी करवा माइनस माइनस घन से त्रण वक्त के होए माइनस माइनस प्लस प्लस माइनस माइनस अपने नाइन सूत्र एक नो घन करिए तो ये त्रण नो घन करिए तो 27 बराबर ये चिंता ख्याल ना आवे तो જ્યારે પણ માઈનસ આપણે હોય એટલે એકી સંખ્યામાં ઘાત હોય બરોબર ત્યારે માઈનસ રાખો બે એકી સંખ્યામાં ઘાત આવે તો પ્લસ થી બરોબર પ્લસ હોય અને ઘાત એકી હોય કે બે એકી હોય હંમેશા એ પ્લસ જ રહેશે બરોબર એટલે શું જાગો લખી લો માઈનસ માઈનસ નો વર્ગ કરીએ એટલે પ્લસ થઈ જાય માઈનસ નો વર્ગ કરીએ ક્યાં થઈ જાય પ્લસ હવે એક નો વર્ગ કરો તો કે ત્રણ નો વર્ગ કરીએ તો નવ હવે અહીંયા માઇનસ માઇનસ કેટલા આવી જાય પ્લસ એક ના છેદમાં ત્રણ પ્લસ બી એના એના છેદમાં કાઈ લીધો કે એ કેટલા માટે લીધો છે કે આપણે લસાગા લખી શકીએ બરોબર તો લસાગા માટે 27 બધેના ઘડિયામાં આવશે 27 આપણે લસાગા લીધો બરોબર 27 કરવા માટે કેટલા ગુણાંક છે કાઈ ગુણાંક ઉપર તો ઉપર આપણે કાઈ ગુણાંક લઈ પડે એટલે કેમ નંબર આવશે માઈનસ એક નંબર એટલે 27 કરવા માટે 3 ગુણાંક ઉપર 3 લખશો એટલે માઈનસ 3 એટલે 27 કરવા માટે 9 ગુણાંક ઉપર 9 લખશો એટલે પ્લસ 9 27 કરવા માટે 27 ગુણ્યા આપણે 27 ગુણ્યા એટલે 27 ઉપર 27 ગુણવા 27 નું 4 પ્લસ 4 લખશો પ્લસ માઈનસ કરી નાખીએ તો 54 અને 9 આ પ્લસ 1 અને 3 કેરા છે માઈનસ એટલે માઈનસ 1 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 4 માંથી પ્લસ 9 કાઢે છે 5 વધશે 5 વત્તા 54 5 વત્તા 54 કરીએ તો 59 આવશે એટલે 59 થાયગા 27 બરાબર આ છે ને કે માઈનસ 1 થાય છે સારું જવાબ થશે એટલે કે ન્યૂનતમ કિંમત આપણે લઈએ અને જથ્થો મહત્તમ કિંમત આપણે મળશે 59 ના છેદમાં 27